જ્યાં સ્નેહ છે ને ત્યાં સ્વર્ગ છે, અને સ્નેહ નથી તો શું હોય? સંઘર્ષ. અને જ્યાં સંઘર્ષ છે ત્યાં નરક છે. સંપત્તિ વગર જીવી શકાય, સ્નેહ વગર ક્યારેય ના જીવી શકાય. એક વાક્યની તાકાત હોય છે. અમેરિકાની અંદર એક કપલ હતું, જોન એન્ડ જીન. આ જોન અને જીનની બહુ સરસ સ્ટોરી છે. એમવી કામત આપણા ઇન્ડિયાના જેવો બહુ મોટા વરિષ્ઠ પત્રકાર છે, એની પાસે કોઈ પણ ન્યૂ કપલ આશીર્વાદ લેવા જાય ને મેરેજ પછી, ત્યારે એ અમેરિકન કપલની એક સ્ટોરી. જોન અને જીનના મેરેજ થયા. મેરેજ પહેલા બંને નક્કી કર્યું, ખાસ કરીને જીન. જીને એની વાઈફ છે ને જોન એ મિસ્ટર. અમેરિકામાં તો ખબર જ ના પડે કોણ મિસ્ટર, નામથી નહીં કપડાથી ખબર ના પડે. જીને જોન ને કીધું કે જો જોન, આપણી જિંદગી બહુ સરસ રીતે ચલાવીએ તો એકલું એક કામ કર, આપણે બંને એક ડાયરી રાખવાની, મારી મિસ્ટેક તારે લખવાની, તારી મિસ્ટેક મારે લખવાની. જોને કીધું ઓકે. લખવામાં તો ગર્લ્સ જેટલી પાવરફુલ હોય છે એટલા બોયઝ નથી હોતા, રાઈટ? મેરેજના દિવસે સાંજ પડે 12 વાગ્યે એ લોકો પોતાના બેડરૂમની અંદર આવ્યા, ત્યારે બંને એકબીજાને ડાયરી આપી. આ ડાયરી આફ્ટર 1 યર્સ, પહેલી એનિવર્સરી આવે ને ત્યારે આપણે એકબીજાને આપશું. દિવસને જતા વાર લાગે છે, ફટાફટ. તમે 12th ક્રોસ કરીને આવ્યા છો ને, તમારા 5 વર્ષ 3 વર્ષ ક્યાંય નીકળી જશે, કાંઈ ખબર નહીં પડે. હું બીજી વાર આવું તો તમે રાજી? એટલું ઓછું ભણવાનું. તમે અર્લી મોર્નિંગ સાહેબ મત બોલાવજો, અમારા ક્લાસના ટાઈમ પર જ આવજો. એક વર્ષ જોત જોતામાં પસાર થઈ ગયો. મેરેજની પહેલી એનિવર્સરી આવી, જોન એન્ડ જીન સવારમાં ઉઠી ગયા. એમના મિત્રોના ફોન પર ફોન આવે છે, બધા કોલ અટેન્ડ કર્યા પછી એ લોકોએ આજે નક્કી કર્યું બપોરે 12 જમશું, સાંજે 12 જમશું, પાર્ટીઓ આપી, બધું પતાવી, બધા મિત્રો સાથે ઘરે આવ્યા. બધા મિત્રો ગયા 12 વાગ્યા. જોન તો ભૂલી ગયો હતો. આ બધું મેમરી છે ને આ લોકોની બહુ પાવરફુલ હોય. જીને ડાયરી કાઢી, જોન તારા ડ્રોવરમાંથી મારી ડાયરી લઈ આવ. એક પિલર પાસે બેઠા, અહીં જોન બેઠો છે, અહીં જીન બેઠો છે. જોને પોતાની ડાયરી જીનને આપી, જીને પોતાની ડાયરી જોનને આપી. જોને ખોલી, પહેલા દિવસથી ફરિયાદો શરૂ. તું ઘરે મોડો આવેશ. નંબર 2, તું સવારે મોડો ઉઠેશ. તું મને કામમાં કોઈ હેલ્પ નથી કરતો. તું તારા કપડાં પણ સરખા ઘડી નથી વાળતો. હું તમારી જ વાતો કરું છું, આ બધી બધું એમને મૂકીને આવો છો ને? તમારી માં છે કે નોકરાણી છે? તમારું કામ તમે જાતે ના કરી શકો? આ જીને લખ્યું છે જોન ને કે તું તારા કપડાની ઘડી નથી વાળતો, ઇસ્ત્રી નથી કરતો, તું તારા ચપ્પલ જાણે ત્યાં મૂકે છે, સન્ડેના દિવસે પણ તું મને હેલ્પ નથી કરતો. એક દિવસ એવો નહોતો કે એમાં ફરિયાદ નહોતો. અને જોન વાંચતો જાય ને ખડખડાટ તમારી માફક હસતો જાય. અને આ બાજુ જીને ખોલ્યો, આખો જાન્યુઆરી ખાલી, ફેબ્રુઆરી ખાલી, માર્ચ એપ્રિલ ને મે ખાલી. ઓલીને થયું કે આનું ખાલી લાગે છે. જૂન જુલાઈ ઓગસ્ટ નીકળી ગયા, સપ્ટેમ્બર ઓક્ટોબર એને થયું કે આ ભૂલમાં બીજી ડાયરી આવી ગઈ હશે. ના ના, અંદર તો લખ્યું છે પાછું, માય ડાર્લિંગ જીન. અંદર તો કઈ પાછું આવતું તો કઈ નથી. ઓક્ટોબર ને નવેમ્બર ગયું, ડિસેમ્બરના 30 પાના ગયા. 31મી ડિસેમ્બરનું પેજ આવ્યું, એમાં છેલ્લા પેજ ઉપર છેલ્લી લાઈનમાં એક વાક્ય લખ્યું હતું, માય ડિયર જીન, હું તને એટલો બધો ચાહું છું, એટલો બધો ચાહું છું, મને તારી કોઈ ભૂલ દેખાતી જ નથી. જ્યાં વાંચ્યું, જીનની આંખોમાંથી આંસુ, ધોધમાર વરસાદ જેને પડતો એવા આંસુના રેલા પડવા માંડ્યા. એ ઉભી થઈ જોન ને વળગી પડી, જોન જેમ તારી ભૂલ થાય મારી એ ચિકાર ભૂલો થાય છે, હું એ તને ખૂબ હેરાન કરું છું, ન બોલવાનું બોલું છું, અને છતાંય તે તારી ડાયરીમાં એક પણ જગ્યાએ મારી મિસ્ટેક નથી બતાવી, મારા માઇનસ નથી બતાવ્યા. ઉપરથી તું એમ લખે છે, હું તને એટલો ચાહું છું કે મને તારી કોઈ ભૂલ નથી દેખાતી,
when love is thick. Yaad rakhjo, when love is thick, folds are thin, and folds are thick, love is પ્રેમ જ્યારે ઘટ્ટ હોય છે ને ત્યારે ભૂલો પાતળી થઈ જાય છે, અને ભૂલો જ્યારે ઘટ્ટ હોય ને ત્યારે પ્રેમ પાતળો હોય છે.